છોટાઉદેપુર જિલ્લાના ચવાણ તાલુકાના વરિયાપુર પાસે આપણે આવ્યા છે. આ મોહનની વાવ કરીને પ્રખ્યાત અહીંયા સાત માળની વાવ અહીંયા આવેલી છે. પાવાગઢના પતઈ રાજાનું 600 વર્ષ પહેલાં પતન થયું અને ત્યાંથી પતન થઈ પલાયન થઈ આ વિસ્તારમાં સૌપ્રથમ કવાંટમાં અહીંયા એમને નિવાસ કર્યો. અહીંયા એમને અહીંના ભીલોએ સહકાર આપ્યો અને એના સહકારથી એમણે પ્રથમ કિલ્લો વજેપુર પાસે નિર્માણ કર્યો. તે વખતની 600 વર્ષ પહેલાની આ વિરાસત પાસે આપણે આવીને ઊભા છે. આપણે આ દ્રશ્ય જોઈશું. આ મોહનની વાવ મોવડની વાવ તરીકે પણ ઓળખાય છે. અને આ દ્રશ્ય જુઓ, આ એક એવા અદભુત આર્કિટેક્ચર અને સિવિલ એન્જિનિયરિંગની એક પ્રણાલિકા અને એનું બાંધણી એ પ્રકારની છે કે આપણે જોઈ અને આપણી આંખો દંગ રહી જાય. 600 વર્ષ પહેલાનું આ સ્ટ્રક્ચર બાંધવા માટે પથ્થરો બહારના રાજ્યમાંથી લાવવામાં આવતા હતા, એ માટેની વાતો પણ અહીંયા ઘણી ચર્ચાય છે. અને આ બાંધકામ આટલા બધા વર્ષો સુધી પણ કેમ આવું નવું અકબંધ રહ્યું તે પણ એક બહુ મોટી ખૂબીની વાત છે. પતઈ રાજા એ પાવાગઢનું ગુમાવ્યું ત્યાર પછી તેઓ ત્યાંથી છોટાઉદેપુર આવ્યા હતા. એ સર્વપ્રથમ એનો વજેપુર આવ્યા અને તેમણે એમણે વસવાટ કર્યો વજેપુરમાં અને તે કાળક્રમે પછી છોટાઉદેપુર ગયા હતા. કવાટ પાસેના ભવ્ય રાજકીય વારસો તેમના બાંધકામોની સચવાયેલી જૂની ઇમારતો પરથી સમજી શકાય છે. આ સ્થળ પણ હેરિટેજથી કામ નથી. મોહની આગળ મોહની નદી અને તેની પણ આગળ નાખલનો ધોધ આવે છે. મોહણ પાસે આપણે સાપણ વિછળનો સંગમ આવેલો છે. અહીં હનુમાન દાદાની પ્રાચીન જમાનાની પ્રતિમા પણ આવી છે જે સાવ જીર્ણ હાલતમાં છે. કવાટમાં વર્ષો પૂર્વે પાઠક સાહેબ નામે એક શિક્ષક હતા, તેમણે લોક સહયોગથી નાનું હનુમાન મંદિર નિર્માણ કર્યું છે. ત્યાં પ્રતિમા સ્થાપિત કરી હતી જે આજે રૂવાણી લોકોને હજી પણ યાદ છે. બમ્બરીય કૂવો અને ભૂલ ભૂલામણી અને પ્રાચીન શિવ મંદિર પણ અહીંયા હતા. વાવોને જળ મંદિર તરીકે એક ટીડીઓ આરજે પટેલ હતા, તેમણે એનો વિકાસ કર્યો હતો. ખીતી ચૌહાણ જે આ કુળના રાજા ગણાતા હતા, તેમણે આ હાફેશ્વર પાસે 600 વર્ષ પહેલાં એક મંદિર પણ નિર્માણ કરાવ્યું હતું જે આજે નર્મદા સરોવરમાં ડૂબવા ગયું છે. આ આપણે જોઈ શકીએ છીએ બારણી અને એની ઉપરની કોતરણી આ 600 વર્ષ પૂર્વેની છે. આ ભવ્ય વિરાસત ડુંગર પરનો કિલ્લો પણ આવેલો છે. રોડની બાજુ ડુંગર આવેલો છે જેના પર જૂનો પુરાણો પતઈ રાજાનો કિલ્લો છે. ત્યાં એક ભોયરું વર્ષો પહેલાં જોવા મળતો હતો એમ કહેવાય છે. આ ભોયરામાંથી એક માર્ગ નીકળતો હતો જે છેક પાવાગઢ સુધી જતો હતો અને એ પાવાગઢ માર્ગથી પલાયન માટે કરીને એક માર્ગ બનાવેલો હતો. અને એ માર્ગ મારફતે જ્યારે પણ કોઈ હુમલો થાય કે કોઈ બીજા રાજ્યનો ખતરો પેદા થાય તો એ રાજા ત્યાંથી એ પાવાગઢવાળા ખુફિયા માર્ગથી ત્યાંથી પલાયન થવા માટે નીકળી જાય એ પ્રકારની એમની એક યોજના હતી. આપણે આ કિલ્લાની આ વાવની રચના જોઈએ તો આમાં સાત માળની વાવ છે અને આ વાવમાં આપણે જે બાંધણી જોઈએ ની આ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી આજે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી બધા બહુ આયામ પાર કરી ચૂકી છે અને હવે તો કન્સ્ટ્રક્શનની અંદર પ્રીસ્ટ્રેટ કોન્ક્રીટ ટેકનોલોજી આવી ગઈ છે. બ્રિજો બને છે તો તૈયાર બ્રિજ તૈયાર મેમ્બર ઊભા કરી અને તાત્કાલિક બનાવી દેવામાં આવે છે. તેમ છતાં પણ એની સલામતી આપણે જોઈએ છીએ યુપી બિહાર મુંબઈમાં બ્રિજો તૂટી પડે છે. ત્યારે આ 600 વર્ષ પહેલાંનું સ્ટ્રક્ચર આજે પણ એની કાંકરી ખરી નથી એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. બરકતુલ્લા ખત્રી, ઉડલી.